गोपी बनिया गिरधारी, शब्दों साव सामान्य लागे छे, पण एनी अंदर करंट बहु छे। तमे आ वीजळीना वायर जो जाणता हो तो आपणा घरमां जे वायर होय ने एमांथी करंट पसार थाय, पण एनुं दबाण फक्त 230 જ હોય છે। પણ રેલવે ઉપર જે લાઈન લગાડી હોય છે ને, અને હમણાં જ અમે રેલવેના ઓવરબ્રિજ ઉપરથી પસાર થયા ત્યારે બોર્ડ વાંચેલું 25,000 દબાણ છે, દૂર રહેજો। આ શબ્દો નંદ સંતોના કીર્તનના આ શબ્દો એ 25,000 દબાણ જેવા છે। અને એનો એક અનુભવ પણ થઈ ગયો છે। વર્ષો પહેલાં આપણા અમદાવાદ મંદિરથી આચાર્ય મહારાજશ્રીની આગેવાનીમાં એક સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરેલું, લગભગ 600 જેટલા હરિભક્તો એમાં હતા, 80 જેટલા સંતો હતા। એમાં બાવળાના હરિભક્તો 8-10 એ બધા ઉત્સાહમાં હતા। કાલુપુર સ્ટેશને ગાડી ઉપડતા પહેલાં એક જુવાનીઓ જે યાત્રામાં ભેગો આવવાનો હતો, બધા એને હારતોરા કર્યા હરિભક્તોને, બાવળાવાળાને, ગામના ભક્તોએ। પેલા હાર 15-20 થઈ ગયા ભેગા, એટલે આને તાન ચડ્યું કે હારથી અમારો ડબ્બો શણગારું, અને ડબ્બા ઉપર ચડ્યો। જેવો એ રેલવેના ડબ્બા ઉપર ચડ્યો અને તરત જ પેલો વાયર એણે ખેંચી લીધો, એટલો ભયંકર ઝાટકો તો ઉપરથી નીચે પડ્યો। તાત્કાલિક એને સિવિલમાં લઈ ગયા, બચી ગયા। અત્યારે પણ એ બાવળામાં છે જે હરિભક્ત, એના સંબંધી આપણે ગાંધીનગરમાં છે। એ ટ્રેનમાં હું ભેગો હતો, આ મેં નજરે જોયું, એટલે આપણા ઘરમાં 230 દબાણ છે, જ્યારે પહેલાંમાં 25,000 દબાણ આ નંદ સંતોના શબ્દોમાં એવું દબાણ છે, એનો એક દાખલો હવે સાંભળો। વડોદરામાં આ બનેલી ઘટના છે। આપણું ત્યાં મોટું શિખરબંધ મંદિર છે વાડી વિસ્તારમાં, એ મંદિરની પ્રતિષ્ઠા થઈ આજથી 125 વર્ષ પહેલાં કદાચ આશરે, પછી સંતોનું એક મંડળ ત્યાં રહેતું હતું વડોદરા। એક સત્સંગી હરિભક્તે મકાન બનાવ્યા નવા, બ્રાહ્મણ બોલાવ્યા, વિધિસર વાસ્તુ વગેરે પૂરું કર્યું। પછી એ ભાઈ મંદિરમાં આવી અને સંતોને કહે છે કે તમે મારે ઘેર પધારો અને ત્યાં ઠાકોરજીના થાળ કરો। સંતોએ હા પાડી, કારણ કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે ભિક્ષા સભા વિના નૈવ ગંતવ્યો ગૃહિણામ ગૃહમ। ગૃહસ્થનો ઘેર સાધુએ બે કારણથી જવું, કાં ભિક્ષા, ભિક્ષા એટલે ભોજન, અથવા સત્સંગ કોઈ પધરામણી સભા તો પણ જવું, કોઈ ભક્ત બીમાર હોય તો એને ભગવાનની સ્મૃતિ કરાવવા પણ જવાનું। બાકી એમને એમ રસ્તામાં જતા હોઈએ, ઓ મગનભાઈ કેમ છો, આ તો અહીંથી નીકળ્યા હતા ને આવ્યા તમારા ઘેર, એમ ન જવાય, કાં ભિક્ષા કાં સભા। તો આ સંતોએ હા પાડી અને આ હરિભક્તને ઘેર, નવા મકાન હતા, સંતોએ ત્યાં થાળ કર્યો, ઠાકોરજીના થાળ થઈ ગયા, સંતોએ જમી લીધું, અને આ ગ્રસ્ત હરિભક્તના 15-20 સંબંધીઓ પણ આવ્યા હતા,
એટલે બધા પછી ઓસરીમાં બેઠા. પેલા જૂના જમાનામાં ઘરની આગળ ઓસરી રખાતી અને ઓસરી પછી આંગણું રખાતું. અત્યારે આંગણું ક્યાંય છે નથી, માછી કે નથી આંગણું. આંગણામાં બે ગાયો બાંધી હોય, ખેડૂત હોય તો બે બળદ બાંધ્યા હોય. એટલે સંતો ઓસરીમાં બેઠા, હરિભક્તો બધા નીચે બેઠા અને પાંચ સંતો હતા એણે સાથે એકદમ કીર્તન ઉપાડ્યું. રે સગપણ હરિવારનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. રે સગપણ હરિવારનું, રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાગ્યો મન મિથ્યા છે વરવા જેવા એક વન માળી. રે સગભણ હરિવારનું. એટલે સંતો આ પદ સમૂહમાં બોલ્યા પાંચે સંતો. પછી કથા વાર્તા થઈ, પણ બનાવ એવો બન્યો, આ હરિભક્તની બાજુમાં એક ગરડા ડોસી રહેતા હતા. ડોસી કહું તો વાંધો નથી ને કોઈને, ડોસી અને માજીમાં ફેર હોય છે. જે જે ભજન કરે, સત્સંગ કરે એ માજી, અને જેનામાં ભજન ન હોય, ભક્તિ ન હોય, સત્સંગ ન હોય અને આખા ગામની વાટ્યા કરે એનું નામ ડોસી. તો આ માજી નહોતા, આ ડોસી હતા. બાજુમાં એનું ઘર, તો વાર વાર ડોકિયા કરે અને સંતો જો કથા વાર્તા ભક્તિ ભજન કરીને નીકળી ગયા. હરિભક્તો બધા હતા, એણે પ્રસાદ લીધો, એ બધા વિખાઈ ગયા. પણ પેલા ડોસીને એક શબ્દ ત્રણ ગોખાઈ ગયા, ફક્ત ત્રણ જ શબ્દો. આખું કીર્તન તો ક્યાં યાદ રહે, મને યાદ નથી. એટલે ત્રણ જ શબ્દો ફક્ત, રે સગપણ હરિવરનું સાચું, સગપણ હરિવર અને સાચું, આ ત્રણ જ શબ્દો માજે ડોસીને ગોખાઈ ગયા. ઘરમાં દરણું દળે, રે સગ પણ, અને પાછી નિંદા કરતી જાય, સ્વામિનારાયણ બાવા હારું ગાતા હતા, સ્વામિનારાયણ બાવા હારું ગાતા હતા હો, એમ બોલતી જાય, વાંકું બોલતી જાય, છતાં રે સગ પણ હરિવારનું સાચું એ ગાતી જાય. એ વખતે ઘરમાં ચકલીઓ નહોતી હો, એટલે બેડું લઈને પાણી ભરવા જાય ગામને કૂવે. ત્યાં બધી આખા ગામની બહેનો ભેગી થાય, પત્રકાર પરિષદ હોય એમ, તો ત્યાં જઈને પાછું પાણી ભરતા ભરતા રે સગપણ હરિવાર. કોઈ બેન તમે આ શું શું કયું ગીત ગાવ છો? ગીત નહીં, અમારી બાજુમાં એક પટેલીઓ છે અને એણે મકાન બનાવ્યું, તો એ સ્વામિનારાયણના બાવાઓ આવ્યા હતા અને એવું સરસ ગાતા હતા, એવું સરસ ગાતા હતા, રે વળી પાછું ગાય બતાવે. તો ખાતા પીતા હરતા ફરતા આ ગોખાઈ ગયું. પાણી ભરવા જાય, પછી ભાગોળે છાણ વેણવા જાય, છાણ થાપે બળતણ માટે, ક્યાં ગેસના બાટલા હતા એ વખતે. કામ કરે તો રે સગપણ હરિવરનું સાચું, આમને આમ આ ત્રણ શબ્દો ઉતરી ગયેલા મગજમાં, બોલ્યા જ કરે. પાંચ સાત વર્ષ વીતી ગયા અને ઘંટડી વાગી ચૂકી. ખ્યાલ આવ્યો ને, સાયરન વાગી, ડોસી માંદા પડ્યા.
અને લેવા કોણ આવે? ડોસી માદી પડી ને અને યમરાજાએ હિસાબ કર્યો કે આપણો એક જીવ પાક્યો છે, લે આવો. અને જમદૂતો સડસડાટ પાડા ઉપર બેસીને આવ્યા અને એ જ વખતે ડોસી મરતા મરતા છેલ્લા ડચકા ખાતી હતી અને કોણ જાણે કેમ રે સગ પણ હરિવાર નો અને હરિવાર એકદમ હાજર થઈ ગયા. તરત સ્વામિનારાયણ ભગવાન હાજરા હજુર ત્યાં આવીને પ્રગટ થયા. જમરાને સામે નજર કરી ભાગી ગયા, ઉભા ન રહ્યા, માખીઓની જેમ ઉડી ગયા. અને મહારાજ આ ડોસીના જીવને સાથે લઈ અક્ષરધામમાં પહોંચી ગયા. આ માજીનો મોક્ષ થઈ ગયો, સાથી થયો. એને નોતી માળા ફેરવી, નોતી કંઠી બાંધી, નોતી મંદિરમાં આવતી, શ્રાવણ મહિનો કરતી નોતી, એક ટાણે નોતી કરતી, છતાં એનું કલ્યાણ થઈ ગયું. કારણ 25,000 વોલ્ટના દબાણવાળા વાયર સાથે જોડાણ થઈ ગયું અને ખેંચાઈ ગઈ તરત જ એ વાયરમાં, એ કરંટમાં કામ થઈ ગયું. એક ત્રણ શબ્દ જો યાદ રહે નંદ સંતોના કીર્તનના, કીર્તન કીર્તનમાં ફેર હોય છે હો ભાઈ, તમારે સોનાના દાગીના કેવા હોય એવા ને એવા પાછા વધુ ચળકતા ઇમિટેશન ના હોય, પણ ક્યાં સોનું અને ક્યાં ઇમિટેશન, ક્યાં ચોખ્ખું ઘી ને ક્યાં ડાલડા. તો આ નંદ સંતોના કીર્તનના આ કરંટની વાત છે, કારણ કે એમણે આ કીર્તનો રચ્યા નહોતા, રચાઈ ગયા હતા. તો આ સંતોના કીર્તનના હા પહેલે જ દાડે કહ્યું હતું કે મહેરબાની કરીને 5 પદ તો મોઢે કરજો જ, તો આ ડોસીની જેમ આપણું કામ થઈ જશે. સ્વામિનારાયણ ભગવાન.